વિદ્યાર્થી મિત્રો, અમલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું તૃપ્તિબેન વાલંગે આપનું સ્વાગત કરું છું. ધોરણ પહેલો અને આપણે વિષય હિન્દી. પહેલા ધોરણની અંદર આપણે જે શીખવા જઈ રહ્યા છીએ, કો વાળો કો કો, અને આ કોને કહેશું આપણે? રસવા વાળો, બરાબર. બારે બાર કોકા શીખીશું અને લેક્ચર 9. ચાલો હવે કો વાળો કો કો લખવાની શરૂઆત કેવી રીતે? સાદો કક્કો લખો છો એવી જ રીતના લખવાનું છે, ફક્ત તમારે રસવા વાળું કરવાનું છે. આને કહેવાશે રસવા વાળું. પછી શીખીશું દીર્ઘા વાળું કક્કો. ચાલો ઉપરની લીટી એમાંથી લીટી કરો. ખાના તમારે ગમે એટલા ખાના હોય એ વિચારવાનું નથી, કક્કો સાચો લખાવો જોઈએ. પરની રસવા વાળું, રસવા વાળું, ગણપતિ નો ગો આપણે આવી રીતના કરવાનો છે હિન્દીમાં, અને રસવા વાળો કરવાનો છે. પછી ઘરનો ઘ, ઘને રસવા વાળું ઘુ, જને રસવા વાળું ચુ. જો હિન્દીના અક્ષર બરાબર ઉપરની લીટી નડાડી તકો અને ઉપરની માત્રા કરવાની ન ભૂલો. આ ગુજરાતી નો કક્કો નથી એટલે માથે માત્રા કરવાની છે. જને રસવા વાળું, જને રસવા વાળું ચુ. હવે શું આવશે? ઝ. ઝ ને રસવા વાળું ઝુ. ટ ને રસવા વાળું ટુ. ઠ કરો રસવા વાળું કરો. ડ કરો રસવા વાળું કરો. આવી રીતે આખા કક્કામાં આ જ કરવાનું છે, આ જ ચિહ્ન આવશે આખા કક્કામાં. ઢ ને રસવા વાળું, હણ ફેર નો હણ રસવા વાળું, ટ રસવા વાળું, માથે માત્રા કરવાની નહીં ભૂલીએ. પછી ભમરડાનો ભ આવે ત્યાં કરવાનું છે ઉપર મીંડો વાળીને. પછી રસવા વાળું કરી નાખો, મને રસવા વાળું હું. યતીશ નો ય કરો રસવા વાળું કરો. રથ નો ર કરો રસવા વાળું કરો. લ ને રસવા વાળું લુ. વ ને રસવા વાળું વુ. સ ને રસવા વાળું સુ. જો આવી રીતના હિન્દી ની માત્રા કરતા જશો ને કક્કો કેવો લાગશે? સેલો સેલો, બરાબર ને? સ ને રસવા વાળું સુ. સ રસસલા નો સ, એને રસવા વાળું સુ. હરણ નો હ, એને રસવા વાળું હું. ક્ષત્રિય નો ક્ષ, એને રસવા વાળું કરો. ગિન્ના નો ન કરો રસવા વાળું કરો. ત્ર ને રસવા વાળું ત્રુ. ચાલો અહીંયા આપણે ક થી ત્ર સુધીનો કુ વાળો કક્કો શીખ્યા. આને કહેવાય કુ વાળો કક્કો. તમે પણ તમારી નોટમાં લખો આ કક્કો અને બે વાર લખીને પાકો કરો અને બોલતા જાઓ.